नमस्ते मित्रों, હું છું માયા દીપક. માયા દીપક 22 YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે એક સરસ મજાની ફાળાની રેસિપી શીખવાના છીએ અને એ છે રાજદરાનો શીરો અને એ પણ ગોળનો અને જુદી ટેકનિકથી. આપણે એક અંદર સરસ મજાની હું તમને ટીપ આપવાની છું અને એ રીતે તમે બનાવશો તો તમારા રાજદરાના શીરાનું લસ્ટર બહુ જ સરસ આવશે. આખો વિડીયો શાંતિથી જોજો અને જે માપથી બનાવ્યું છે એ માપ પ્રમાણે તમે જોઈ લેશો તો તમારા ઘરમાં જે મુજબ જરૂરિયાત હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો. પણ એ પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો અને આ ચેનલ ટોટલી ફ્રી છે તો તમે તમારા મિત્રોને પણ શેર કરજો. તો ચાલો શીખીએ રાજદરાનો ગોળનો શીરો. મેં અહીંયા એક બાઉલ જેવો રાજદરો લીધો છે. તમે જોઈ શકો છો કે બહુ મોટી સાઇઝનો છે. ઝીણી સાઇઝનો લેશો તો ચીકણો થઈ જશે. આ લગભગ અડધાથી થોડાક ઉપર જેવો ગોળ છે. ગોળ તમારા વપરાશ મુજબ તમે વાપરી શકો છો. થોડું વધારે ગળ્યું ખાવાતું હોય તો થોડું વધારે ઉમેરવું. ત્યારબાદ આ બધા જુદા જુદા નટ્સ છે, બદામ, કાજુ, પિસ્તા, એને મેં કટરમાં ક્રશ કરી લીધા છે. અને આવી રીતે દ્રાક્ષ, કાજુ, બદામ, પિસ્તા પણ છે, એને ટુકડા કરી લેવાના છે દ્રાક્ષ સિવાય. અને ટુકડા કરી અને પછી આપણે આગળની પ્રોસીજર જોઈશું. અને આ મેં થીજેલું ઘી લીધું છે પોણો બાઉલ. પહેલાં પાણી ઉકાળી લઈએ છીએ. આપણે જે બાઉલનું માપ લીધેલું, આ જે બાઉલ રાજદરાના લોટનું, એ જ બાઉલ મેં 4 બાઉલ પાણી નાખ્યું છે. અને એમાં હવે આપણે જે ગોળ લીધેલો એ નાખી દઈએ છીએ. તો આ રીતે ઉકળવા દઈએ છીએ. મેં અહીંયા બીજા ગેસ ઉપર આવી તાવડી મૂકી દીધી છે. આપણે જે ઘી લીધેલું એમાંથી આપણે હવે 2 ચમચા શરૂઆતમાં ઘી નાખીશું. અને આપણે જે લોટ લીધેલો એને અંદર ઉમેરી દઈશું અને સુગંધ આવે ત્યાં સુધી શેકવાનું છે. લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી ધીરા તાપે તમારે શેકવાનું છે. અને હવે આપણે શેકી લઈએ. જોઈ શકો છો કે ધીરે ધીરે શેકાવા માંડ્યું છે અને ઘી પણ થોડુંક બહાર આવવા માંડ્યું છે, હલકો થવા માંડ્યો છે. લગભગ 10-1 મિનિટ સુધી ધીરે ધીરે આને શેકવાનું છે. ઉતાવળ નથી કરવાની અને બિલકુલ ધીરા તાપે શેકવાનો છે. અને એકદમ શેકાઈ જશે પછી ફૂલીને ઉપર આવશે. હું તમને બતાવું છું. આપણે હજુ આને શેકીએ છીએ. 5 મિનિટ થઈ ગઈ છે. તમને એવું લાગે કે થોડુંક ડ્રાય છે તો થોડુંક 1 ચમચો ઘી ઉમેરજો. લોટ ઉપર ઘણો આધાર રહેતો હોય છે. તો આને હવે ધીરા તાપે હજુ પણ શેકીએ. તમે જોઈ શકો છો કે પરપોટા થવા માંડ્યા છે, ફૂલવા માંડ્યો છે. અને હવે એ તબક્કે આપણે જે ડ્રાય ફ્રૂટ્સ લીધેલા આવા ઝીણા કટ કરીને એ નાખી દઈએ છીએ, કારણ કે એ પણ અંદર ચડી જશે એટલે કાચા નહીં લાગે. પાછું 1 મિનિટ સુધી એને હલાવીએ. શેકાઈ ગયો છે અને દાણાદાર થઈ ગયો છે. એ તબક્કે હવે આ આપણે દ્રાક્ષ અને ટુકડા લીધેલા એ પણ ઉમેરી દઈએ છીએ. દ્રાક્ષને પહેલાં નથી નાખવાની, નહીં તો શેકાશે ત્યારે ખૂબ દાઝી જશે. આ ગરમ હશે તો એમાં તરત જ દ્રાક્ષ શેકાઈ જતી હોય છે. શેકવા દેવાનું છે. જો તમે શેકશો નહીં ને પ્રોપરલી તો કાચો રહેશે. અને હવે પાણી ઉકળવા માંડ્યું છે એ આપણે અંદર એડ કરી દઈએ. ગેસ 0 રાખવાનો છે. કે પાણી ઉકળવા માંડ્યું છે અને મેં તમને એક સરસ મજાની ટીપની વાત કરી. હવે પાણી ઉકળવા માંડ્યું છે એમાં આપણે હવે 2 ચમચા ઘી નાખી દઈશું. હવે ખબર પડી ને મેં લોટમાં કેમ ઓછું ઘી લીધેલું. આમાં આવી રીતે ઘી નાખશો એટલે પાણી આખું ઘીવાળું થઈ જશે અને જ્યારે પણ આ લોટમાં ઉમેરશો ત્યારે એકદમ સરસ તમારો જે લસ્ટર આવશે શીરાનું એ બહુ સરસ આવશે. શીરો શેકાઈ ગયો છે. આ તબક્કે જ્યારે પણ પાણી ઉમેરીએ ત્યારે ગેસ બિલકુલ ધીમો રાખવાનો, કારણ કે તમે જોઈ શકો છો કે છાંટા ઉડશે તમને. અને હું બધું પાણી ઉમેરી દઉં છું ધીરે ધીરે અને પછી જ હલાવું છું. થોડુંક પાણી વધારે હશે તો શીરો તમારો બહુ જ સરસ થશે. બધું આ ગોળનું પાણી ઉમેરી દઉં છું અને હવે એને ધીરે ધીરે આપણે હલાવ હલાવ કરવાનું છે. એટલે બહુ સરસ શીરો ગોળનું તમારો રાજદરાનું થઈ જશે. આને આપણે હલાવી લઈએ. જોઈ શકો છો કે ધીરે ધીરે આ આપણો શીરો ઘટ્ટ થવા માંડ્યો છે. તમારે આ તબક્કે ચાખી લેવાનું છે કે જો તમને ગોળનું ગળપણ થોડું ઓછું લાગે
तो तमे झीणो समारी अने उमेरी देजो। आने हला हला फरीए छे। मैं जे ट्रीक बतावी पानी में घी नाखवानी ए रीतथी बनावशो तो एकदम तमारा शीरानुं जे लस्टर ज्यारे तैयार थशे बहु सरस लागशे। अने अंदर आपणे जे वाटेला काजू ने बधुं नाख्युं छे एनाथी एकदम एनो टेस्ट बहु सरस आवशे खावामां। आने हवे उकळवा दईए। हजु पण आ धीरे धीरे हजु पण घट थवा माँड्यो छे अने घी छोड़वा माँड्यो छे। बहु उतावळ नथी करवानी। हजु एने पाकवा देवानो छे। तमने जो ढीलो शीरो खावो होय तो आ तबक्के गैस बंद करी अने रहेवा देवानो छे। अने थोड़ो थीक शीरो खावो होय तो हजु पण एने उकळवा देवानो छे। आ घी छोड़वा माँड्यो छे शीरो। हमेशा याद राखवानुं अने तमे जोई शको छो के आ केटलो दाणादार थाय छे आ शीरो। घणीवार आ राजगरानो शीरो बधा कम्प्लेन करता होय छे के चीकणो थाय छे। तमारो शीरो साचो क्यारे थयो गणाय आ घी छोड़े अने चिकाश ना रहे त्यारे तमे साचो शीरो बनाव्यो कहेवाय। आने हवे गैस बंद करी अने उपर ड्राई फ्रूट्स नाखी अने सर्व करीशुं। एक वाटकीनुं माप लीधेलुं एमां एक बाउलना मापमांथी आटलो शीरो थयो। तो तमे तमारी जरूरियात मुजब पहेला शीखता हो तो नाना मापથી તમે શીખજો। અને એટલો બધો સરસ લાગે છે આ ગોળનો શીરો। ચિકાશ પણ નહીં પડે અને બહુ સરસ તમારો આ શીરો થશે। ત્યારે પણ ફરાળ હોય ત્યારે તમે બનાવી શકો છો અને એના વગર પણ ઉપવાસ ના હોય તો પણ તમે આ ખાઈ શકો છો। તો હવે જોઈએ કેવો લાગે છે। ગોળનું ગળપણ ખાંડનું ઉમેર્યું નથી, જરાય લાગતું નથી અને અંદર આપણે ડ્રાય ફ્રૂટ્સ નાખ્યા છે એની જે સ્મેલ આવે છે બહુ સરસ ક્રંચી લાગે છે। જરૂરથી ટ્રાય કરજો। તમે આ રેસિપી જોઈ એ બદલ આપસોનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું એક નવતર પ્રયોગની રેસિપી સાથે। ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ।